તો રાજકોટમાં વોર્ડ નંબર 15માં લોકદરબારમાં હોબાળો થયો છે. લોકદરબારમાં દેશી દારૂના દૂષણનો પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો. વોર્ડ નંબર 15માં દેશી દારૂનું વેચાણ થતું હોવાનું સ્થાનિકોએ આક્ષેપ કર્યા હતા અને વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ માત્ર કાગળ પર હોય તેવા આરોપ પણ સ્થાનિકો તરફથી લગાવવામાં આવ્યા હતા. રાજકોટમાં મેયર તમારે દ્વાર લોકદરબાર યોજાઈ રહ્યો છે અને આજનો લોકદરબાર વોર્ડ નંબર 15ની અંદર છે, પરંતુ 15ની અંદર ભાજપના સક્રિય કાર્યકરે સળગતા મુદ્દા ઉઠાવ્યા છે. આપણે એમની સાથે જ વાત કરીએ. કયા પ્રશ્નો છે, શું નામ છે આપનું? અજયસિંહ ચુડાસમા, એડવોકેટ. અજયસિંહભાઈ, તમે વકીલ પણ છો, ભાજપના કાર્યકર્તા પણ છો અને એક સળગતો મુદ્દો તમે ઉઠાવ્યો છે, શું મુદ્દો છે અને શું પ્રશ્ન છે? વોર્ડ નંબર 15ની અંદર જે બીજા વિસ્તારોમાં કામ થઈ રહ્યા છે તો વોર્ડ નંબર 15માં કેમ ન થાય? બરોબર, વોર્ડ નંબર 15 આખો પછાત છે, તો એની અંદર જે બીજા વોર્ડનો વિકાસ થાય તો આ વોર્ડનો કેમ વિકાસ નથી થતો? બરોબર, આજી નદી રિવરફ્રન્ટની વાત કેટલા સમયથી પેન્ડિંગ છે. આજી ડેમ ચોકડી કે ભાઈ જે રાજકોટનું સારી એવી ચોકડી કહેવાય છે, તો તેની આજુબાજુમાં કેટલા બધા ખાડા છે, લોકોને આવવા જવામાં પ્રોબ્લેમ પડે છે, લોકોને હાલવું ચાલવું, મોટી ઉંમરના વ્યક્તિને હાલવું ચાલવું બહુ મુશ્કેલી પડે છે. તમે એક મોટો મુદ્દો દારૂને લઈને ઉઠાવ્યો છે, શું છે એ મુદ્દો? જે વોર્ડ નંબર 15 જે દેશી દારૂનું હબ કહેવાય છે, તો આ દેશી દારૂ બંધ થવો જોઈએ. શા કારણે બંધ નથી થતો? આવનારી યુવા પેઢી માટે જે ખૂબ જ નુકસાનકારક છે, બે અગાઉ લઠ્ઠાકાંડ થયેલા છે, તો આવા લઠ્ઠાકાંડ ફરી પાછા ન થાય એના માટે આજની યુવા પેઢીને જો આ વસ્તુની લત લાગી જશે તો આવનારી યુવા પેઢી બહુ ઘણું બધું નુકસાન છે. અહીંયા દારૂ બને છે, વેચાય છે કે પછી આખે આખો વિસ્તારની અંદર પ્રવૃત્તિ ચાલી રહી છે? બને છે, વેચાય છે એની તો મને માહિતી નથી, પણ ઘણા બધા ઘણા કેસો થયા છે. કહી શકાય કે દૂષણ ચાલુ છે અહીંયા? હા, 100% દૂષણ ચાલુ છે અને